હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? ચાલો, ધોરણ 5 માં હિન્દી વિષયમાં આપણે આજે 11મા પાઠ બરાબર સચ્ચા બાલક, જેમાં આપણે જોયું આગળ કે પાઠના આધારે સમજૂતી મેળવી કે સાચું બોલનાર બાળક છે બરાબર. જીવન પ્રસંગ ઉપરથી આ એક કહાની લેવામાં આવેલી હતી, જેના આધારે આપણે સાચું બોલવાનું મહત્વ વિશે સમજાવવામાં આવેલું હતું. પાઠની સમજૂતી પણ આપણે સારી રીતે મેળવી લીધી બરાબર. એના શબ્દાર્થ જોઈ ગયા છીએ, મુહાવરે જોઈ ગયા છીએ બરાબર. અત્યારે આ વિડીયોમાં આપણે પ્રશ્નોત્તરી લેવાના છીએ, અને જેના આધારે પ્રશ્નોના ઉત્તર આપણે ક્રમશઃ જોતા જશું બરાબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મારી સાથે પ્રશ્ન જવાબમાં પાઠ્યપુસ્તકમાં તમારા સ્વાધ્યાયમાં જુઓ તો એમાં લખેલું છે, પ્રશ્ન પહેલો આપેલો છે, પ્રશ્નો કે ઉત્તર બીજી બરાબર. પ્રશ્નો કે ઉત્તર બીજી, એમાં પહેલો પ્રશ્ન છે, શું છે પ્રશ્ન છે? તો કે પાઠના આધારે જે પ્રશ્નો છે એ આપેલા છે. કાફિલા કહાં જા રહા થા બરાબર, પહેલો પ્રશ્ન તમને પૂછવામાં આવે કે પાઠના આધારે કે કાફિલા કહાં જા રહા થા, તો કાફિલા બગદાદ જા રહા થા બરાબર. આખો કાફિલો એટલે કે જે સમૂહ છે, યાત્રાનો સમૂહ છે, તે બગદાદ જઈ રહ્યો હતો બરાબર. પ્રશ્ન જુઓ બીજો, બાલક થી ઉમ્ર ક્યાંથી, એમાં સાચું બોલનાર જે બાળક છે બરાબર તેની ઉંમર કેટલી હતી? તો કે સાચું બોલનાર જે બાળક છે એની ઉંમર છે 9 વર્ષ બરાબર. 9 વર્ષ કા બાલક થા, વો સચ બોલને વાલા બાલક 9 વર્ષ કા થા, 9 વર્ષનો હતો બરાબર. ત્રીજો પ્રશ્ન છે, લડકે કે પાસ કિતની અશરફિયા થી, અશરફિયા એટલે કે સોનાના સિક્કાઓ બરાબર, જે આપણે જોઈ લીધું છે. એટલે કે આ જે છોકરો છે, સાચું બોલનાર બાળક છે, તેની પાસે કેટલા સોનાના સિક્કા હતા એવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે બરાબર. તો લડકે કે પાસ 40 અશરફિયા થી, છોકરાની પાસે 40 સોનાના સિક્કા હતા બરાબર. ચોથો પ્રશ્ન જોવો, લડકે કે લડકેને અશરફિયા કહાં રખી હતી, એટલે કે જે આ બાળક છે, છોકરો છે બરાબર, છોકરાએ જે સોનાના સિક્કા છે એ ક્યાં રાખેલા હતા બરાબર. તો એના માટેનો પ્રશ્નનો ઉત્તર છે, તો કે લડકે કે પાસ અશરફિયા કહાં રખી હતી બરાબર, કહાં રખી હતી, જેના આધારે આપણે જોવાનું છે. તો કે તો લડકે કે પાસ અપની સદરી કે અસ્તર મેં છુપા રખી હતી, જો તેની 40 અશરફિયા છે એની પોતાની પાસે છે એ ક્યાં રાખેલી હતી, કહાં રખી હતી? તો કે જાકીટ કે અંદર, એટલે કે સદરી કે અંદર, સદરી કે અસ્તર મેં, સદરી કે અસ્તર મેં ઉસે છિપા કર રખી હતી, જેને સંતાડીને એની માએ એને સીવી દીધી હતી, એની જગ્યાએ એને રાખેલી હતી. પછી પાંચમો પ્રશ્ન જોવો, લડકે કી માને ઉસે ક્યાં શીખ દી થી, લડકે કી માને ઉસે ક્યાં શીખ દી થી બરાબર. છોકરાની મમ્મી એને શું શીખ આપી હતી, શું શીખવાડેલું હતું કે બેટા હંમેશા સત્ય બોલવાનું, સાચું બોલવાનું એમ. તો લડકે કી માને ઉસે હંમેશા સચ બોલને કી શીખ દી થી, હંમેશા સચ બોલને કી શીખ દી થી, હંમેશા સાચું જ બોલવાનું એણે પોતાના બાળકને શીખવેલું હતું એની માતાએ બરાબર. પછીનો છઠ્ઠો પ્રશ્ન જોવો, ડાકુને લડકે છે ક્યાં શીખા, ડાકુઓને લડકે છે, હવે જે આખો જે જતો હતો બગદાદ તરફ યાત્રીઓનો સમૂહ, તેની ઉપર આ ડાકુઓ છે તૂટી પડ્યા બરાબર, એટલે એને લૂંટફાટ કરવા માંડ્યા. તો હવે એને ડાકુઓને લડકે છે ક્યાં શીખા, એટલે કે એ પોતે સાચું બોલે છે આ બાળક, તો એની પાસેથી આ ડાકુઓ શું શીખે છે બરાબર. તો ડાકુઓને લડકે છે શીખા, ડાકુઓને લડકે છે ઈમાનદારી શીખી, શું શીખવું, ઈમાનદારી, એટલે કે સાચી જ હંમેશા સત્ય બોલવું અને મહેનતનું કમાયેલું હંમેશા વાપરવું બરાબર, એટલે કે ઈમાનદારી શીખી છે એણે સાચું બોલવાની. પછી ઉન્હોને સોચા કે કિતના છોટા લડકા આપની માં કી શીખ માનતા હે, એટલે કે આવડો નાનો બાળક છે એ પોતાની માતાનું કેવું કીધેલું માને છે કે હંમેશા બેટા સત્ય જ બોલવાનું, સાચું જ બોલવાનું, ગમે એવી પરિસ્થિતિ આવે છતાં પણ બરાબર. તો કે એ પોતાની માનું કેટલું કહ્યું માને છે. તો ઉસને લડ હમે, એટલે એણે વાત કરે છે કે હમને હમને અપને ભગવાન સે બતાએ, અપને ભગવાનને બતાએ હુએ નેક રાસ્તે પર નહીં ચલતે, ઉન્હોને લૂંટમાર છોડકર નેક રાસ્તે પર ચલને કી પ્રતિજ્ઞા લી, એટલે કે ડાકુઓએ શું વિચારે છે હવે કે અમે આ નાનું બાળક, આ નાનો છોકરો છે એ પોતાની માનું કહ્યું માને છે, પણ અમને ભગવાને જે
સાચો રસ્તો બતાવેલો છે કે હંમેશા પોતે કમાઈ જાતે મહેનત કરી અને પોતાનું ગુજરાન ચલાવવાનું છે બરાબર તો એના બદલે અમે લૂંટમાર કરીને ભજનને લૂંટીને જે ધન કમાઈએ છીએ બરાબર ભગવાને તો અમને સાચો રસ્તો બતાવ્યો છે પણ અમે સાચા રસ્તે ચાલતા નથી એટલે કે ભગવાને બતાવેલા રસ્તા ઉપર ચાલતા નથી અને આવી રીતે લૂંટમાર કરીએ છીએ હવે પણ પછી ક્યારે આવી લૂંટમાર કરશું નહીં એવી એણે પ્રતિજ્ઞા લીધી બરાબર પછી જો આગળમાં તો કે આગળ સાતમો પ્રશ્ન છે પાઠ્યપુસ્તકમાં તમારે તો સચ બોલનેવાલા બાળક કોણ થા જે આ બાળક છે જ્યારે એ મોટો થઈ જાય છે ત્યારે આ સાચું બોલનાર જે બાળક છે મોટો થઈ જાય છે ત્યારે એ શું બને છે એ કયા નામથી ઓળખાય છે તો સચ બોલનેવાલા બાળક હે વો અબ્દુલ કાદિર નામથી જાના જાતા હે અબ્દુલ કાદિર છે એનું નામ છે બરાબર આઠમો પ્રશ્ન જુઓ અબ્દુલ કાદિર કી સમાધિ કહાં હૈ અબ્દુલ કાદિર કી સમાધિ કહાં હૈ અબ્દુલ કાદિર કી સમાધિ બગદાદ મે હૈ કહાં હૈ બગદાદ બગદાદ મોટું શહેર છે જ્યાં લોકો હજ કરવા માટે જાય છે બરાબર સાચી હજ વાળો પાઠ તમે ભણી ગયા હશો બરાબર એમાં કદાચ તમે વાર્તા રૂપે પણ સાંભળેલો છે ને કાં તો ભણશો તમે બરાબર તો બગદાદ તરફ આ લોકો છે એ હજ કરવા માટે જાય છે ત્યારે આ બગદાદમાં એક અબ્દુલ કાદિર નામનો જે બાળક છે જે હંમેશા નાનપણથી ને સત્ય બોલતો આવે છે અને મોટો મોટો થાય અને મહાન સંત બને છે અને એનું નામ શું છે અબ્દુલ કાદિર બરાબર હવે નવમો પ્રશ્ન જુઓ સભી ડાકુઓ ઓર ઉનકે સરદાર ને ક્યાં પ્રતિજ્ઞા લી બધા ડાકુઓ છે અને એનો સરદાર છે મેં બરાબર એને બધાએ શું પ્રતિજ્ઞા લીધી કે હવે પછી અમે ક્યારેય લૂંટમાર કરશું નહીં એટલે કે સભી ડાકુઓ ઓર ઉનકે સરદાર ને આગે કભી લૂંટમાર ન કરને કી પ્રતિજ્ઞા લી એટલે કે હવે પછી આગળ અમે ક્યારેય પણ લૂંટમાર કરશું નહીં એટલે કે કોઈને લૂંટીને એનું ધન લઈ લેશું નહીં બરાબર અમે ખુદ અમારી જાતે મહેનતથી કમાશું અને અમે ખાશું બરાબર આવી રીતે પ્રશ્નોના જવાબ છે એ તમને સરસ રીતે કહેલા છે બરાબર અને તેના આધારે પ્રશ્નના જવાબ તમે સમજો અને સરસ રીતે લખજો તે પછીનો પાઠ્યપુસ્તકમાં બીજો પ્રશ્ન છે બરાબર સહી જોડે મિલાઈએ એટલે કે તમને જોડકાના રૂપે જે મહાવરા આપેલા છે બરાબર તો તેના આધારે આપણે જોઈએ તો સામે એને જોડ બનાવવાની છે કે કઈ મહાવરાનો અર્થ થાય છે બરાબર પેલું છે કડક્કર બોલના કડક્કર બોલના એટલે કઠોરતા છે બોલના ઘૂંટને ટેકના ઘૂંટને ટેકના એટલે કે હાર માનના નેક રાસ્તે પર ચલના નેક રાસ્તે પર ચલના એટલે કે સહી રાસ્તે પર ઈમાનદારીનો રસ્તો સહી રાસ્તે પર ચલના ચોથું આંખો કા તારા બહુત પ્યારા પાંચમું કાન ફૂંકના એટલે કાન મેં કહના બીજાની વાતો છે કઈ આપણે કહેતા હોય તો કાનમાં કહેતા હોઈએ એટલે કાન ફૂંકના બરાબર એવી જ રીતે તમે આગળ જોવો તો તમારામાં આપેલું છે જેમાં વિરોધાર્થી શબ્દો છે જે તમને આપેલા છે વિરોધી શબ્દો બરાબર વિરોધી શબ્દમાં પેલું જોઈ જોઈએ તો માં તો શું આવશે બાપ બડા તો છોટા સચ તો જૂઠ ને તો બેમાન પ્રસિદ્ધ તો અપ્રસિદ્ધ આજ તો કલ પાસ તો દૂર આવી રીતે તમારા વિરોધાર્થી શબ્દો છે મુહાવરે છે મુહાવરેનો અર્થ છે બરાબર શબ્દાર્થ આપણે જોઈ ગયા અને તેના આધારેના પ્રશ્ન જવાબ છે એ પણ આપણે સરસ રીતે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો આના આધારે આપણા સરસ મજાના પાઠના આધારે પ્રશ્નના ઉત્તર આપણે સમજ્યા બરાબર નેક્સ્ટ લેક્ચરમાં પાછા ફરી પાછા મળીશું ત્યારે ફરી આવજો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ